मित्रों एवरग्रीन एकेडमी में आप सबनु हार्दिक स्वागत छे। जो विद्यार्थी मित्रों तमे अमारी चैनल में नवा हो लाइक करो शेर करो ने सब्सक्राइब करो। विद्यार्थी मित्रों आज आपणे आ वीडियो नी अंदर मनुष्य में पाचन तंत्र मनुष्यनु पाचन तंत्र आकृति तेमज दरेक अंगनु आपणे पाचन में कई रीतना उपयोगी छे एना विशेनु वर्णन जोईशु। तो विद्यार्थी मित्रों आ वीडियो नी अंत सुधी जोवा विनंती। हवे विद्यार्थी मित्रों अपने अपने मनुष्य पाचन तंत्र की शुरुआत करीशू। तो सौथी पहला जे खोराक छे आपणे मो द्वारा लईशू। तो आ मो द्वारा खोराक ने ग्रहण करवामां आवे छे। तो ज्यारे मो द्वारा ग्रहण करवामां आवे त्यारे एने त्रण पद्धतिओथी छे चावीने अथवा तो घड़ीने अथवा चूसीने जेवा अंगो मुख जेवा अंगों द्वारा पकड़ी अपने खोराकनु ग्रहण करिए। ये मुख गुहा द्वारा अपने खोराकनु अहीं ग्रहण करवामां आवे छे। त्यारबाद हवे खोराक ज्यारे मोनी अंदर थी खोराकनु पाचन शुरू थई जतुं होय छे। आ ज्यारे पाचन थतुं होय त्यारे लाळ ग्रंथिमांथी लाळ रस आनी अंदर थी लाळ रस पछी जे यकृत अने पित्ताशय छे एमांथी पित्त रस त्यारबाद जे स्वादुपिंड छे एमां स्वादुरस जेवा स्त्रावोनो स्त्राव थाय छे। त्यारबाद जे खोराक छे ए जठरनी अंदर आवे छे त्यां एनु अंशतः अन्ननळी द्वारा जे खोराक छे ए जठरनी अंदर आवशे अने जठरमां आव्या पछी त्यां अंशतः पाचन थशे। अहीं संपूर्ण एसिडिक पदार्थो साथे એમાં જે બેક્ટેરિયાનો નાશ થઈ ત્યારબાદ સ્વાદુરસ અને પિત્તરસમાંથી પિત્તાશયની અંદરથી પિત્તરસનો સ્ત્રાવ થઈ અને નાના આંતરડાની અંદર પ્રવેશે છે। આ નાના આંતરડાની અંદર ખોરાકનું સંપૂર્ણ પાચન એ નાના આંતરડાની અંદર થતું હોય છે। જે ખોરાકના જટિલ ઘટકો જે છે એ જટિલ ઘટકોને સરળ કાર્બોદિત સ્વરૂપમાં રૂપાંતર થઈ અને તેનું ત્યાં સંપૂર્ણ પાચન થાય છે। પાચન કરવા માટે તેમાં કાર્બોદિત ગ્લુકોઝ ફેટી એસિડમાં પણ રૂપાંતર થતું હોય છે। ત્યારબાદ ન પચેલો ખોરાક જે છે એ મોટા આંતરડાની અંદર આવશે અને ત્યાં સંપૂર્ણપણે જે રસો હોય છે એનું શોષણ થાય અભિશોષણ થઈ અને ન પચેલો ખોરાક મળ દ્વારા એ બહાર નીકળી જતો હોય છે। તો આ પ્રમાણે મનુષ્યનું પાચન થતું હોય। મનુષ્યમાં જે ખોરાકનું ગ્રહણ કરવામાં આવે છે ખોરાકનું મુખથી જે આંતરડા સુધીનું પાચન તંત્ર છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો ખોરાકનું પાચન એટલે શું। સૌથી પહેલો જ પ્રશ્ન છે ખોરાકનું પાચન થશે। હવે જો આપણે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્ન કેવી રીતના થશે એનું પણ સાથે સાથે ચર્ચા કરીશું। તો અહીંયા પહેલો જ પ્રશ્ન જે છે કે ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે। તમારે જો પાચનવાળો પ્રશ્ન પૂછાય કે પાચન એટલે શું, તો પાચન એટલે શું, તો જે ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે। હવે આ પ્રક્રિયા ક્યાંથી કેવી રીતના શરૂ થાય છે એનું આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું। તો જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ દાખલા તરીકે ચાવીને ગળીને કે ચૂસીને આ પ્રમાણે ખોરાકને પકડીને કે ખોરાકનું ગ્રહણ કરવામાં આવતું હોય છે। આ પહેલો પ્રશ્ન છે કે ખોરાકનું ગ્રહણ કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે, તો ખોરાકનું ગ્રહણ કરવાની પદ્ધતિઓ ચાવીને ગળીને ચૂસીને કે નળી જેવા વસ્તુથી પકડીને ખોરાકનું ગ્રહણ થાય છે। ત્યારબાદ મનુષ્યમાં જે પાચનતંત્ર છે એ પાચનતંત્ર નળીઓ અને સ્ત્રાવી ગ્રંથિઓ ધરાવતું હોય છે। નળીઓ એટલે આપણી અન્નનળી, મુખ ગુહાથી જઠર સુધી જે લઈ જવાની છે એ અન્નનળી, એ પાચનનળી। પાચન માર્ગ ક્યાંથી શરૂ થશે, તો પાચન માર્ગ મુખ ગુહાથી શરૂ થાય છે અને મળ દ્વારા અંત પામે છે અને એ જુદા જુદા ભાગોમાં એ આખો આપણે પાચન તંત્ર છે એ વિભાજિત કરવામાં આવ્યું છે। તો પાચનના મુખ્ય અંગો મુખ ગુહા, અન્નળી, જઠર, નાનું અતડું, મોટું અતડું, મળાશય અને મળદ્વાર, આટલા મુખ્ય પ્રકારો એના છે। હવે લાળ ગ્રંથિ અને યકૃત જે છે એમાંથી સ્વાદુપિંડ અને પાચન ગ્રંથિઓ જે અનુક્રમે લાળ રસ અને પિત્તરસ સ્વાદુરસ નામના જે પાચક
ક્રશોને સ્ત્રાવ થાય છે એટલે ઉત્પન્ન થાય છે. આ જઠર અને નાના અતડાની જે દિવાલમાંથી અનુક્રમે આંત્રરસ અને પાચક રસોનો પણ સ્ત્રાવ થતો હોય છે. મનુષ્યના મુખ ગુહામાંથી જ આપણે જે પાચનનું થાય તો કાર્બોદિતોનું અંશત પાચન થાય છે, જઠરમાં પ્રોટીનનું અંશત પાચન થાય છે અને નાના વતડામાં કાર્બોદિત અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન થાય છે. આ પાચન થયા બાદ હવે પ્રોટીનનું કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન જે છે એ નાના વતડાની અંદર થતું હોય છે. પાચનને અંતે કાર્બોદિત અને ગ્લુકોઝનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં તથા પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થતું હોય છે અને આ સ્વરૂપે એમ કે પાચન થતું હોય છે. તો જુઓ, પ્રશ્નો એક પણ પૂછાય કે મનુષ્યનું પાચન તંત્ર ક્યાંથી શરૂ થઈ ક્યાં સુધી હોય છે? તો મુખ ગુહાથી નાના અતડા સુધીનું હોય છે. મનુષ્યના મુખ ગુહામાં શાનું પાચન થાય છે? તો કાર્બોદિતોનું અંશત એટલે થોડા ઘણા પ્રમાણમાં. જઠરમાં શાનું પાચન થતું હોય છે? તો પ્રોટીનનું. અને દરેક વસ્તુ કાર્બોદિત પ્રોટીન અને ચરબી આ ત્રણે ત્રણનું સંપૂર્ણ પાચન જે છે એ નાના વતડાની અંદર થતું હોય છે. પછી એમ પૂછાય કે કાર્બોદિતોનું શામાં રૂપાંતર થાય છે? તો ગ્લુકોઝમાં, ચરબીનું જે છે ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં, જ્યારે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થઈ પાચન થતું હોય છે. તો આ પ્રમાણે વિદ્યાર્થીઓ મનુષ્યનું પાચનતંત્ર છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન સંપૂર્ણ તૈયાર કરવો. જો પ્રશ્ન કેવી રીતના, તો મનુષ્યનું જો પાચનતંત્ર પૂછાય તો આકૃતિ તેમજ આ વર્ણન કરવાનું રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.